નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ આઠ અને વિશેષ સામાજિક વિજ્ઞાન આજનું મિત્રો સો ટકા સાચું પેપર સોલ્યુશન આપણે જોવાના છીએ એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી જેથી કરીને બીજા વિષયના પેપર સોલ્યુશન તમને મળી રહે વિદ્યાર્થી મિત્રો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર વોટ્સએપ ગ્રુપનો લિંક આપેલી છે ત્યાં જઈ અને તમે અમારા વોટ્સએપ ગ્રુપની અંદર પણ જોઈનિંગ થઈ શકો છો જો તમારું આ પેપર મિત્રો નથી એટલે કે જો તમે બીજા જિલ્લાના છો અને તમે સોલ્યુશન મેળવવા માંગો છો તમારા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ લખો પહેલો પ્રશ્ન હતો કે રવિન્દ્રનાથ ટાગુરને તેમને કઈ કૃતિ માટે નોબેલ પારિતોષિક પ્રાપ્ત થયો હતો તો ગીતાંજલિ કન્યાના લગ્નને વય નક્કી કરતા કાયદાઓ કયા કયા હતા તો મિત્રો બ્રહ્મ વય સંમતિ ધારો શારદા અધિનિયમ ત્રણેય સાચા છે એટલે કે સાચો જવાબ આવશે ડી તમામ ખેતીવાડી કેન્દ્ર ક્યાં આવેલું છે તો દિલ્હીની અંદર મહાત્મા ગાંધીની પ્રેરણાથી સ્થાપાયેલી ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ તો ઉપરોક્ત તમામ એટલે કે ડી આવશે બ્રહ્મો સમાજની સ્થાપના કોણે કરી હતી તો રાજારામ મોહન રાય ભારતમાં અંગ્રેજી શિક્ષણ શરૂ કરવાનો શ્રેય કોના ફાળે જાય છે તો વિલિયમ બેન્ટિંગ ભારતમાં જૂની શૈક્ષણિક સંસ્થાઓ શા માટે ઘટવા લાગી હતી તો વિદ્યાર્થી મિત્રો અંગ્રેજો અંગ્રેજી શાળાની અંદર ભણેલા લોકોને જ કારકુનની નોકરી અથવા તો બીજી નોકરીની અંદર રાખતા હતા જેના કારણે મિત્રો જૂની શૈક્ષણિક સંસ્થાઓ જે છે એ ઘટવા લાગી ગોંડલના રાજા ભગવતસિંહે કન્યા શિક્ષણ માટે શું કર્યું હતું તો ગોંડલની અંદર કન્યા વિદ્યાલયની સ્થાપના કરી હતી અને કન્યાઓ માટે મિત્રો મફત ફરજીયાત જે છે એ શિક્ષણનો ધારો લાવ્યા હતા વિદ્યાર્થી મિત્રો નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો જલિયાવાલા બાંગના હત્યાકાંડ વિશે અને વિદેશમાં થયેલી ક્રાંતિકારી પ્રવૃત્તિઓ વિશે તમારે લખવાની હતી નોંધ ત્યાર પછી આગળ વાત કરીશું ટૂંકમાં જવાબ આપો ગાંધીજીએ રોલેટ એક્ટને કાળો કાયદો શા માટે કર્યો હતો તો કોઈપણ કારણ આપ્યા વિના ધરપકડ કરી શકાતી હોવાથી આ કાળાને કાળો કાયદો જે છે મિત્રો ગાંધીજીએ કહ્યો હતો જહાલવાદી નેતાઓમાં કયા કયા નેતાઓનો સમાવેશ થાય છે તો બાલ બાલ ગંગાધર તિલક મિત્રો લાલ એટલે કે લાલા લાજપત અને પાલ એટલે બિપિન ચંદ્ર પાલનો સમાવેશ થાય છે ત્યાર પછી મિત્રો અહીં કાઉન્સની અંદર આપણને જે છે એ મિત્રો અલગ અલગ જે છે એ શબ્દો આપેલા હતા એ શબ્દનો ઉપયોગ કરી અને આપણે જે છે એ જગ્યા ખાલી જગ્યાઓ પૂરવાની હતી તો પ્રથમ છે મિત્રો ખાલી જગ્યા એ માનવની અભિવ્યક્તિનું માધ્યમ છે તો કલા ભારતીય ચિત્રકલાનો પ્રથમ પુરાવો તો ભીમ બેટકાની ગુફામાંથી મળ્યો છે ભારતીય ચિત્રકલાનો સર્વશ્રેષ્ઠ સમયગાળો તો ગુપ્તકાળ હતો તો અહીંથી લખવાનું હતું મિત્રો ખાલી જગ્યા શૈલીના મુખ્ય વિષયમાં ભગવાન શ્રી કૃષ્ણ અને કૃષ્ણ ભક્તિ ઉપરાંત હિમાલયનું સૌંદર્ય પણ જોવા મળે છે તો કાંગડા શૈલી મિત્રો અહીં આપેલું છે ભારતની બિહારની અંદર મિત્રો તો સાચો જવાબ આવે છે મિથિલા અને મિત્રો મધુબની જે છે એ પણ તમે લખી શકો છો એ ચિત્રકલા જાણીતી છે ગુજરાતના નામાંકિત ચિત્રકાર રવિશંકર રાવળને ગણી શકાય અને મિત્રો ખાલી જગ્યા જે છે એ આધુનિક ભારતીય ચિત્રકલાના ભીષ્મ પિતામાં હતા તો રવિન્દ્રનાથ ટાગોર ખાલી જગ્યાએ બનાવેલ દેવી સરસ્વતીનું ચિત્ર જે છે વિખ્યાત હતું તો રાજા રવિ વર્મા ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે અને કોના હસ્તે થઈ તો એક મે ઓગણીસો સાહીઠ રવિશંકર મહારાજ કારણ આપો ઓપરેશન વિજય શા માટે કરવામાં આવ્યું હતું તો ગોવાને મુક્ત કરાવવા જનરલ ચૌધરીની આગેવાની હેઠળ અઢાર ડિસેમ્બર ઓગણીસો ને એકસઠના રોજ મિત્રો પોર્ટુગીજો જે છે શરણાગતિ સ્વીકારી અને ગોવાને મુક્ત કર્યો હતો વિશ્વ યુગ દિન ક્યારે ઉજવાય છે તો સાચો જવાબ આવશે સી એકવીસમી જૂન દૂધ ઉત્પાદન માટે મિત્રો શ્રેત ક્રાંતિ થઈ હતી એટલે કે ડી ઓપ્શન સાચો છે કૃષિ ક્ષેત્રે મિત્રો હરિયાળી ક્રાંતિ અને તેલબિયાના ઉત્પાદન માટે પીળી ક્રાંતિ થઈ હતી તો આ પ્રકારે તમે જે છે જવાબ લખી શકો છો અહીં મિત્રો આપણે ઉપર જે આપેલા ઉદ્યોગો છે તેને વર્ગીકૃત કરવાના હતા કૃષિ આધારિત ઉદ્યોગની અંદર આવશે સૂત્રા કાપડ પશુ આધારિતની અંદર દૂધ ઉત્પાદન અને ચર્મ ઉદ્યોગ એટલે કે ચામડાનો ઉદ્યોગ સમુદ્ર આધારિત મત્સ્ય ઉદ્યોગ અને મીઠા ઉદ્યોગ વન આધારિતમાં કાગળ ઉદ્યોગ ફર્નિચર અને વનસ્પતિ તેલ ખનિજ ઉદ્યોગની અંદર આવશે લોખંડ ઉદ્યોગ અને સિમેન્ટ ઉદ્યોગ જાતિ પ્રમાણ એટલે મિત્રો એક હજાર પુરુષો એ મહિલાઓની સંખ્યા સાક્ષરતા એટલે મિત્રો કોઈ પણ સાત વર્ષનો બાળક હોય એ કોઈ પણ એક ભાષા વાંચી લખી શકતો હોય તો તેને સાક્ષર કહી શકાય એમ ખરા ખોટા વિશ્વની સાહીઠ ટકા વસ્તી ફક્ત દસ ટકા દેશોની અંદર વસવાટ કરે છે એટલે કે દસ દેશોની અંદર વસવાસ વસવાટ કરે છે તો સાચું છે કેરળ સૌથી વધુ સાક્ષરતા ધરાવતું રાજ્ય છે તો સાચું ભારતમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ એક હજાર ચોર્યાસી છે તો ખોટું વિશ્વની સરેરાશ વસ્તી ગીતા ચોપન છે તો ખરું આપત્તિઓના પ્રકાર જણાવીને સમજાવો સવિસ્તાર વિસ્તાર મિત્રો જવાબ લખવાનો હતો પ્રથમ તમારે કુદરતી અને માનવસર્જિત આપત્તિઓ અને ત્યારબાદ એની અંદર આવતી આપત્તિઓ લખવાની હતી તેમાં કઈ આપત્તિ જે છે એને મિત્રો આગાહી કરી શકાય એને ન કરી શકાય એટલું જે છે તમારે વિસ્તૃત લખવાનું હતું મને ઓળખો જંગલો કે ખાસ ભૂમિના વિસ્તારોમાં ફેલાતી આગ છું તો દાવાનળ મારા કારણે શિલાઓ માટી ધસી પડતા માર્ગોને ભારે નુકસાન થાય છે તો ભૂસંકલન હું લાખોની સંખ્યામાં ત્રાટકી ખેતી પાકો અને અન્ય વનસ્પતિઓનો સફાયો કરું છું તો તીડ હું બે હજાર ઓગણીસ વીસની સાલમાં આવેલી મહામારી છું જેની મિત્રો અસરથી સમગ્ર વિશ્વને મુશ્કેલી અનુભવી તો કોરોના અથવા કોવિડ ઓગણીસ પણ તમે લખી શકો છો ખોટો શબ્દ કાઢીને વિધાન ફરીથી લખો તો વિષાણુજન્ય રોગો સંક્રમિતની સંખ્યામાં ખૂબ જ મિત્રો ઝડપથી વધે છે ઔદ્યોગિક અકસ્માતના ગેસ કળતર થાય તો પવનની વિરુદ્ધ દિશામાં દોડી જવું જોઈએ ભૂકંપ જેવી આપત્તિઓની પૂર્વ આગાહી કરી શકાતી નથી બોમ્બ વિસ્ફોટ એ માનવ સર્જિત આપત્તિ છે લોક અદાલતના ઉદ્દેશ જણાવી અને તેના ફાયદા તો મિત્રો લોક અદાલતથી મફત ઓછા સમયની અંદર ન્યાય જે છે એ મળી શકે છે તો તમારે મિત્રો લોક અદાલતના જે ફાયદા છે એમાં તમે આ બધું જ લખી શકતા હતા સમયનો બચાવ થાય છે પૈસાનો બચાવ થાય છે ઝડપી જે છે ન્યાય મળે છે અને બંને જે મિત્રો કોર્ટના થકા વારંવાર જે છે ખાવા પડતા નથી એક શબ્દમાં જવાબ આપો આપણા દેશની બધી અદાલતમાં કઈ અદાલતનું સૌથી ઊંચું સ્થાન છે તો સર્વોચ્ચ અદાલત અથવા સુપ્રીમ કોર્ટ ફોજદારી દાવામાં કઈ કઈ બાબતનો સમાવેશ થાય ચોરી લૂંટપાટ ખૂન મારામારી ગુજરાત રાજ્યની વડી અદાલત તો અમદાવાદના સોલામાં આવેલી છે વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક તો રાષ્ટ્રપતિ કરશે મિત્રો એમાં રાજ્યપાલ જે છે એમને પણ મિત્રો પૂછતાછ કરવામાં આવતી હોય છે શું મોટો કોને કહેવામાં આવે છે ક્યારેક મિત્રો અદાલત જાતે કેસ દાખલ કરે છે પોતે ત્યારે એને સુવો મોટો કહે છે દરેક જિલ્લામાં કઈ કઈ અદાલતો હોય છે તો દીવાની અને ફોજદારી અદાલતો આવેલી હોય છે સંયુક્ત રાષ્ટ્ર યુએનએ કયા કયા માનવ અધિકારોની ઘોષણા કરી છે તો મિત્રો પર્યાપ્ત ખોરાક પાણી વગેરે મળી રહે તમને અભિવ્યક્તિની સ્વતંત્ર જીવન જીવવાની વગેરે જે છે પાઠ નંબર અઢારની અંદર મિત્રો આપેલા અધિકારો તમે લખી શકો છો બાળકોને મળતા કોઈ પણ ચાર બાળ અધિકારો તો જાતિ રંગ ભાષા ધર્મ કે રાષ્ટ્રીયતાના ભેદભાવ વગર અધિકાર તમામ એને મળવા જોઈએ માતા પિતા દ્વારા યોગ્ય પાલન પોષણ પોતાની અભિવ્યક્ત કરવાની અને શિક્ષણ મેળવવાનો અધિકાર છે માનવને મિત્રો મૂળભૂત જરૂરિયાતો કઈ છે તો શિક્ષણ શુદ્ધ હવા અને પાણી પોષાક આહાર આ ઉપરાંત મિત્રો આનંદ પ્રમોદના સાધનો જે છે એ પણ હોવા જરૂરી છે કઈ કઈ આપત્તિઓમાં સરકારને પ્રજાનો સહકાર મળે છે અને કેવી રીતે દાખલા તરીકે મિત્રો પૂર આવે છે ત્યારે એની અંદર પ્રજા પણ ઇન્વોલ્વ થાય છે અને મદદરૂપ બનવા લાગે છે અને આવી રીતે જે છે કોઈ પણ આપત્તિની અંદર સ્થાનિક પ્રજા જે છે એ આપત્તિમાંથી માણસ પશુ કે પક્ષીઓને ઉગારવામાં જે મહેનત કરે છે તે પ્રજા મિત્રો આમ આપત્તિની અંદર સરકારને સહકાર આપે છે દેશમાં ક્રાંતિ જે થઈ તેનાથી કયો લાભ થયો દૂધ ઉત્પાદનમાં વધારો થયો મિત્રો તેના કારણે લોકોને જે છે પૈસા આવતા થયા ઘરે તબેલા બાંધતા થયા અને આ પોતાની જે છે આવક અને રોજગારી પણ મેળવતા થયા છે તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે આપણું સંપૂર્ણ પેપર સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ જો તમને તમારા જિલ્લાનું જતું હોય તો અમારા વોટ્સએપ ગ્રુપમાં મિત્રો જોઈનિંગ થઈ જવા વિનંતી છે